હાય ફ્રેન્ડ્સ, હું છું બાલાસ એલાર. સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં. તો આજે આપણે જોશું બિસ્કિટ ભાખરી. તો આપણે ભાખરી માટે થઈને એક વાટકો ભાખરીનો જાડો લોટ લીધો છે. મિત્રો, અહીં આપણે બિસ્કિટ ભાખરી બનાવવાની છે. તો એક વાટકો આપણે જાડો લોટ નાખ્યો, હવે એક વાટકો આપણે ઝીણો લોટ નાખશું. અને જો જાડો લોટ ન હોય તો ઝીણો લોટ હોય એમાં 4 ચમચી રવો નાખીને પણ તમે બિસ્કિટ ભાખરી બનાવી શકો છો. તો તેમાં સ્વાદ પ્રમાણે નમક નાખશું, તેમાં 3 ચમચી જેટલું તેલ નાખશું, 1 ચમચી આપણે જીરું લીધું છે અને 1 ચમચી તલ. તો અહીં તલ અને જીરું બંનેને આપણે વાટી નાખીએ. મતલબ આ રીતે અર્ધ કચરા આપણે પીસી નાખીએ. અર્ધ કચરા પીછાઈ ગયા છે. તો હવે તેને આ લોટમાં આપણે નાખી દઈએ. તો આપણે લોટમાં આ બધી વસ્તુઓ મિક્સ કરી લઈએ. તો આ રીતે તેને પહેલાં મિક્સ કરી દેવાનો અને પછી એમાં ધીરે ધીરે પાણી નાખી અને લોટ બાંધતું રહેવાનું. અહીં ખાસ ધ્યાન આપજો, લોટને આપણે કઠણ બાંધવાનો છે એટલે ધીરે ધીરે પાણી નાખી અને કઠણ બાંધી લઈએ. તો અહીં આપણો લોટ બાંધીને તૈયાર છે. તો હવે તેને આપણે 15 મિનિટ માટે આ રીતે ઢાંકીને મૂકી દઈશું. ભાખરી બનાવવા માટે થઈને આપણે લોટ તૈયાર છે. પાટલા ઉપર આપણે તેલ લગાવી દેશું અને બિસ્કિટ ભાખરી વણવાની ચાલુ કરશું. આ રીતે ગોળ કરતું જવાનું અને વણતું જવાનું. અને જો સાઈડથી છૂટી પડતી હોય તો સરખી કરતી જવાની અને વણતું જવાનું. અહીં મીડિયમ થિકનેસ વાળી વળી લીધી છે. બહાર મળે તેવો શેપ દેવા માટે થઈને ગ્લાસ કે વાટકીની મદદથી કટ કરી લઈએ. તો મિત્રો, અહીં આપણે ચાકુની મદદથી બિસ્કિટ ભાખરીમાં કાપા કરી લઈએ જેથી આપણી ભાખરી એકદમ સરસ એક સરખી છડી જાય. અહીં ભાખરીની થિકનેસ મીડિયમ રાખેલી છે, ન વધુ પડતી જાડી કે ન વધુ પડતી પાતળી. તો આપણી બિસ્કિટ ભાખરી વણીને આ રીતે તૈયાર છે. અહીં મીડિયમ ગેસની ફ્લેમમાં ભાખરી છોડવાની છે જેથી તે ક્રિસ્પી બને. અહીં આપણો તવો ગરમ થઈ ગયો છે તો તેને મીડિયમ ટુ લો ગેસ પર જ છોડવાની છે, ખાસ ધ્યાન આપજો. તો અહીં આપણે એક બાજુ છેકાઈ ગઈ છે, હવે આપણે તેને બીજી બાજુ છેકી લઈએ. હવે આપણે ભાખરીને બીજી બાજુથી પણ ફેરવી લઈએ. તેના પર આપણે ઘી લગાવી દેશું. ઘી લગાવવાથી સુગંધ પણ એકદમ મસ્ત આવે છે અને ખાવામાં પણ મજા આવશે. ફેરવીને પણ ઘી લગાવી દેશું. મિત્રો, તૈયાર છે આપણી એકદમ મસ્ત ક્રિસ્પી ભાખરી. તો હવે તેને આપણે ઉતારી લેશું. તો તૈયાર છે આપણી ક્રિસ્પી બિસ્કિટ ભાખરી.